पाटण शहेरमां चालू वर्षे ભારેથી અતિ ભારે પડેલા વરસાદના કારણે મોટા ભાગના માર્ગોનું ધોવાણ થવા પામ્યું છે, જેને લઈ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને અનેક યાતનાઓ ભોગવવી પડી રહી છે। ત્યારે ધોવાણ થયેલા માર્ગોને સમારકામ કરવામાં શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે, જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા તંત્ર દ્વારા ધોવાણ થયેલા આ માર્ગના રિપેરિંગ માટે સ્પેશિયલ ગ્રાન્ટમાંથી 1.5 કરોડ ફાળવી ધોવાણ થયેલા માર્ગનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે આજ રોજ પાટણ શહેરના પદ્મનાભજી મંદિર તરફ જવાના માર્ગ પર વરસાદી પાણીના કારણે ધોવાણ થયેલા માર્ગનું પેવર કામ હાથ ધરવામાં આવ્યું હતું। તો દિવાળી સુધીમાં પાટણ શહેરના તમામ ધોવાણ થયેલા માર્ગો સહિત આ માર્ગનું ઉપરોક્ત ગ્રાન્ટમાંથી સમારકામ કરનાર હોવાનું પાલિકાના ઉપપ્રમુખે લાલેશ ઠક્કરે જણાવ્યું હતું। અમે જાતે ઊભા રહી અને એ ખાડા પુરાવીશું। દિવાળી પહેલાં સમગ્ર પાટણમાં કોઈપણ જગ્યાએ નાના મોટો પણ ખાડો ના રહી જાય એવું અમારું આયોજન છે, અને પાટણની પ્રજા એમાં અમને સાથ સહકાર આપે તેવી વિનંતી પણ છે। કેટલા કરોડના ખર્ચે? લગભગ 1.5 કરોડ રૂપિયાના ખર્ચે આ કામ કરવાનું છે, પણ પૈસા તો વધારે થાય કે ઓછા થાય પણ પાટણમાં કોઈ ખાડો ના રહે એવું અમારું લક્ષ્ય। કેટલાક જે રસ્તા છે એ મોટા છે, એના કામ પણ 8-10 દિવસ પછી શરૂ થવાના છે, પરંતુ કેટલાક રસ્તા એવા છે કે જે આખો રસ્તો સારો હોય પરંતુ વચ્ચે 2-5-10% તૂટેલો હોય, તો એના માટે આખા રોડનું બજેટ ના ફાળવી શકાય, પણ એ જે 5-10% રોડ તૂટ્યો હોય એ આ ગ્રાન્ટમાંથી થઈ જાય એવું અમારું આયોજન છે।